नमस्कार मित्रों, स्वागत छे तमारो अमारी चैनल गर्वो गुजरात मां। आजना आ वीडियो मां आपने वात करशुं दुनियाना सौथी अमीर व्यक्तिनी, जेनी संपत्तिनो अंदाज आज सुधी पण कोई लगावी शक्यु नथी। दर वर्षे घणा मोटा सामायिको विश्वना सौथी धनिक व्यक्तिनी सूची तैयार करे छे। घणा नाम सूचीमां अकबंध रहे छे तथा घणा नाम दर वर्षे उमेरवामां आवे छे, परंतु प्राचीन आफ्रिकाना राजा मनसा मूसा हजी पण विश्वना सौथी धनिक व्यक्ति तरीके गणवामां आवे छे। इतिहासकारोना मते पश्चिम आफ्रिकाना माली साम्राज्यना आ शासक पासे एटली संपत्ति हती के माइक्रोसॉफ्टना स्थापक जे बिल गेट्स छे अथवा एमेजोनना सीईओ जे जेफ बेजोस छे पासे पण एटली संपत्ति नहोती। बिजनेस मेगेजीन फोर्ब्से विश्वना तमाम धनिकोनी सूची तैयार करी। आमा प्रथम क्रमे एमेजोनना सीईओ जेफ बेजोस छे। तेमनी कुल संपत्ति आश्रे 90 अरब डॉलर छे। तेमने बिल गेट्स ने हराविने आ स्थान प्राप्त कर्युं हतुं। तेज समये एवं मानवामां आवे छे के जो मनसा मूसा आ युगमां होत तो तेनी संपत्तिनुं मूल्य घणुं वधारे होत। मीठानी खाणों माटे प्रख्यात देश मालीनो शासक मूसा प्रथम अहीं 1312 अने 1337 वच्चे शासन करतो हतो। तेनुं मूळ नाम हतुं मूसा कीटा प्रथम, परंतु शासक बन्या पछी मूसा प्रथम बन्यो। तमने जणावी दईए के मूसा एटले त्यानी भाषामां राजा। राजानी संपत्ति विषे घणीवार अनुमान लगावामां आवे छे। तेनी संपत्ति विषे अनेकवार अटकळो पण करवामां आवे छे। कैलिफोर्निया युनिवर्सिटीना सहयोगी प्रोफेसर रुडोल्फ बुचे बीबीसी ने आपेल एक इंटरव्यूमां कह्युं हतुं के मूसा पासे एटला पैसा हता के हजी तेनुं मूल्यांकन थई शक्युं नथी। बस मूसा बादशाह बनवा पाछळ एक रसिक वार्ता छे। 14મી સદીના ઇતિહાસકાર સાયબ અલ ઉમરીના જણાવ્યા મુજબ મૂસાના મોટા ભાઈ જે બાદશાહની ગાદી પર બેઠા હતા તેઓને વિશ્વની મુસાફરી કરવાનો શોખ હતો। તે એટલાન્ટિકની પાછળ કઈ દુનિયા છે તે જાણવા માંગતો હતો। તેની શોધમાં તે સૈનિકો, સ્ત્રીઓ અને ગુલામોથી ભરેલા 2000 વાહણો લઈને ગયો અને પાછો ફર્યો નહીં। આ પછી સિંહાસન મૂસાના હાથમાં આવ્યું, સામ્રાજ્ય ફેલાવા લાગ્યું અને ટિમ્બકટુ થઈને સેનેકલ, બુર્કિના ફાસો, નાઇજર, ગેમ્બિયા અને આઈવરી કોસ્ટ સુધી પહોંચ્યું। આટલા મોટા સામ્રાજ્ય સાથે સોના અને મીઠાની ઘણી ખાણો પણ હતી। આફ્રિકાની વેબસાઇટ africa.com અનુસાર મૂસાના 25 વર્ષના શાસન દરમિયાન માલીની સ્થિતિ ખૂબ જ સમૃદ્ધ બની હતી। ત્યાં શાળાઓ, પુસ્તકાલયો અને મહેલો બનાવવામાં આવ્યા હતા। મૂસા પોતાને એક સાચો મુસ્લિમ માનતો હતો અને તેમના સમય દરમિયાન તેણે ઘણી ન્યાયી કાર્યો પણ કર્યા હતા। તેમાં ગરીબને પૈસા આપવાની અને મસ્જિદો બનાવવાનો સમાવેશ થાય છે। તે યુગની ઘણી જ ઇમારતો હજી પણ અસ્તિત્વમાં છે। એવું માનવામાં આવે છે કે એક મસ્જિદ ત્યાં આવેલી છે જે 1327માં બનાવવામાં આવી હતી। તેના આર્કિટેક્ટનું નામ હતું અબુ એસ હક, જે મૂસાએ મક્કાથી બોલાવ્યો હતો। સંકોર યુનિવર્સિટી પણ મૂસાની પહેલ માનવામાં આવે છે। આ યુનિવર્સિટી હજી પણ વિશ્વભરના વિદ્યાર્થીઓને મુસ્લિમ ધર્મનો અભ્યાસ કરવા માટે આકર્ષિત કરે છે। તે 15મી સદીના માલિયન ઇતિહાસકાર મહમ્મદ કાટીના પુસ્તક ક્રોનિયલ ઓફ સિકરનો ઉલ્લેખ છે। તેમાં કહેવાયું છે કે 13મી સદીમાં તેમની પાસે લગભગ 400 મિલિયન ડોલરની સંપત્તિ હતી। ત્યારે પશ્ચિમ આફ્રિકામાં આ દેશમાં સોનાના વિશાળ ભંડાર પણ હતા। ટાઈમ મેગેઝિનના એક અહેવાલ મુજબ યુનિવર્સિટી ઓફ મિશિગનના ઇતિહાસના પ્રોફેસર રુડોલ્ફ વેરે દાવો કર્યો છે કે મૂસાની સંપત્તિ એટલી બધી હતી કે લોકો આજ સુધી તેનો અંદાજ પણ નથી લગાવી શક્યા। મૂસાની મક્કાની મુલાકાત વિશે ઘણું કહેવામાં આવ્યું છે અને ઘણું સાંભળવામાં પણ આવ્યું છે। 1324 AD માં જ્યારે મૂસા મક્કા જવા નીકળ્યો ત્યારે તેનો કાફલો લગભગ 60,000 લોકોનો સમાવેશ કરતો હતો। આ કાફલા સાથે 12,000 ગુલામ હાથી પણ હતા। ઊંટના ખભા પર લગભગ 150 કિલો સોનું ભરેલું હતું। મૂસા આ સોના પર પસાર થતો અને જરૂરિયાતમંદોને વહેંચતો। ઇજિપ્તની રાજધાની કેરોમાંથી પસાર થતી વખતે પણ મૂસાએ ત્યાં એટલી બધી સંપત્તિ લૂંટી હતી। જ્યારે મૂસા વિશે આ બાબતો ફેલાઈ કે તે સોનું વહેંચે છે ત્યારે યુરોપિયનો પણ તેને જોવા કાફલાની રસ્તે આવવા લાગ્યા। સંપત્તિની પુષ્ટિ થયા પછી તે સમયના મધ્યયુગીન વિશ્વના નકશામાં કતલાન એટલાસમાં મૂસાના રાજ્યનું નામ સામેલ હતું।
મૂસાની ખ્યાતિ એટલી ફેલાઈ ગઈ કે તેને ઘણા બિરુદ આપ્યા, તેમાં લોર્ડ ઓફ ધ માઇન્સ ઓફ વંગારા એન્ડ એમીર ઓફ મેલેર જેવા બિરુદ સામેલ છે. મૂસા પહેલોનું મૃત્યુ વિવાદ છે, પરંતુ માનવામાં આવે છે કે તેનું મૃત્યુ 1337ની આસપાસ થયું હતું. ત્યારબાદ મનસા મેઘને તેના પિતાની ગાદી ઉપર બેસાડવામાં આવ્યો. આજે માલી આફ્રિકાનો 7મો સૌથી મોટો દેશ માનવામાં આવે છે, પરંતુ તેની આર્થિક સ્થિતિ નબળી છે. દેશની અડધાથી વધુ વસ્તી આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા નીચે જીવે છે. તેમની માથાદીઠ આવક $1.25 પણ ઓછી છે. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી એ અમને કોમેન્ટ દ્વારા જણાવજો, અને જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને આજના આ વિડીયોમાં આપણે જાણ્યું દુનિયાના સૌથી અમીર વ્યક્તિ વિશે, જેની સંપત્તિનો અંદાજ આજ સુધી પણ કોઈ લગાવી શક્યું નથી. અને મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો. અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લીધું છે તો બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે એને પણ ઓન કરી નાખજો, જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ વિડીયો અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય. તો મિત્રો, આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.